તો કયો બા ડાયલો પોતાનો ફેવરેટ ન હોય ને તો બીજાનો માથ ન ખોદાય કેમ? ઘણા માણસો એમ કે અમને આમ કરી નાખવું છે, અમને તેમ કરી નાખવું છે, પછી પોતાને કઈ ન કરવું હોય, બીજા ઉપર ઢોળી દે કે એને એમ ન કર્યું ને એટલે આમ ન થયું. એને ડાયલોગ ને ડાયલોગ આમ ડાયલોગ ડાયલોગ મમ્મી ડાયલોગ જોઈ હે હાલતો કી ધમકીઓ સે કે આપની નજરે ઝુકતી હે ઇસકો બોલતે હે ડાયલોગ. હા હા દેખ દેખ કર સોલલા હું હે નહીં મિલેગા નહીં મિલેગા વિચારમાંથી ડાયલોગ બાજીમાં નંબર 1 નીકળા. છે તો મેં હવે એક ડાયલોગ તો બને જ છે, એક ડાયલોગ એક ડાયલોગ. તેલ છૂટું પડી ગયું છે જો. અને આજે તો લોક સ્ટાર્ટ કરવામાં જ મોડું થઈ ગયું છે, તો ગુડ આફ્ટરનૂન ગુડ મોર્નિંગ આજે કેન્સલ થયું છે અને ગુડ આફ્ટરનૂન આવી ગયું છે. અને બપોરનો ટાઈમ થઈ ગયો એટલે જમવાનો ટાઈમ. અમે બધા જમવા બેસી ગયા છે અને આજે વાતાવરણ બહુ સારું છે બહારનું, અને ઘરનો માહોલ આજે થોડોક બગડી ગયો એટલે ટાઈમ ટેબલ ફરી ગયો એટલે સવારનો માહોલ કાંઈ બતાવવાનો નથી. ડાયરેક્ટ બપોરનું ભોજન આવી ગયું છે. પ્રિયાંશ પણાથી વાળી પ્રાર્થના કરો પ્રિયાંશ. અને ચેતુબેન ને મજા નથી, તે રોટલી ખાવાનું ડોક્ટર ના પાડી પણ એને બહુ ભૂખ લાગે. હું કેવું ચેતુબેન, રોટલી વગર પેટ ભરાય? તો આ રોટલી એકાદી ખાઈ લ્યો તમે તો આમ સ્ફૂર્તિ આવી જાય, રોટલી વગર મજા જ ન આવે. આમ જોવી આ કમળો મેટો ને રાહુલ, તો રાહુલ ને રોટલી નું પેલું બટકું ભરી ને કે રોટલી આટલી બધી મીઠી હોય, તો એ વેલ્યુ હમણાં સમજાય કે રોટલી કેટલી મીઠી હોય. પપ્પા ને તો બહુ ભૂખ લાગી, પપ્પા તો ઊંધે માથે ખાવા જ મળ્યા. પપ્પા બહુ ભૂખ લાગી છે, ભૂખ લાગે એટલે ખાવા જ મળ્યા. પપ્પા ની ડીશ ફૂલ જ હોય, કાંદા ને મરચું અને દાળ ભાત ને. આપણા બ્લોગ માં એમ કે છે તું દરરોજ દાળ ભાત બનાવ, હું કેવું તમારે? દાળ ભાત માંદા માણસો જોઈ તોય આપણે ડેલી દાળ ભાત નો હોય દરરોજ જોઈ, દાળ ભાત વગર પેટ નો ભરાય, દાળ ભાત વગર નું પેટ નો ભરાય. અને મમ્મી શું કરે છે? મમ્મી તમે એટલે જોઈ જ, હવે સ્ટાર્ટિંગ થયું છે એટલે હવે જોઈ, હવે આગળની પેઢી જોઈશું. પછી ત્રણ પેઢી થાય દાળ ભાત. અને મમ્મી આ વેફર તમારા માટે? હા આજે ઉપવાસ છે ને મારે, એકાદશી છે ફરી એકાદશી રેવી હોય તો 48 કલાક ઉપવાસ કરવાનો. 48 કલાક નો અને મમ્મી 48 કલાક ઉપવાસ કરવાના, ઉપવાસ કરવો પડે. અને 12 આપણે બારણા થાય ત્યારે આપણે એકાદશી ખુલ્લી થાય, બરાબર? આજે માં જમવાનું નથી. રેશમા એમ કે મમ્મી કાંઈ નો જમો એ કરતા થોડુંક તો જમો એમ. હા એટલે થોડીક વેફર તો કહેવી જ પડે. હું તળતી હતી એમાંથી હું શૂટિંગ ચાલુ કરી દીધા, મમ્મી ને વેફર સોંપી દીધી. એમાં શું થઈ ગયું, સાસ બહુ, સાસ ભી કભી બહુ થી, તો મમ્મી ને વેફર તો આપી. સોરી મમ્મી, હમણાં હું થોડી તળી નાખું પાછી તમે છેલ્લે એટલે સાસ તો લીધું તળે. અને આજે મોજીટો બનાવશો અને આપણે આમ બતાવશું. કાલે શીખી લીધો, કાલે શીખો, હવે આજ બનાવવાનો. આજ બનાવશું મોજી, આજ પરમેનન્ટ બનાવજો. ચાખવામાં ચાખવામાં 2-3 ગ્લાસ વી આવી ગયા. ના ના આજે ચાખવાનું નથી, ડાયરેક્ટ બનાવવાનું જ છે. સ્પ્રાઇટ ની આખી બોટલ ચાખવામાં પડી ગઈ. આજે ચાખવાનું નથી, આજે બનાવીને જ રેડી દેવાનું. સરસ, આજ કમ્પ્લીટ કરીને આપવાનું. હા તો સારું, ચાલો હવે બપોરનું ભોજન હવે કરી લઈએ અને સાંજે બપોર પછી મળીએ. હવે ભક્તિ નું સાસુ સૂત્ર કેવાય, આસક્તિ નથી લાગતી. હું કહીશ રેવા દે, તું એપલ ખાવા માંડ. મોઢું કેવું કરે છે લાઈટ બંધ કરીને? ચેતુબેન તમને કેમ છે? હાવ હારું, 100% 100% ચેતુબેન હારું થઈ ગયું. હવારે રિપોર્ટ નેગેટિવ આવી ગયો ને એટલે. વરસાદ નો માહોલ છે ને બહુ અંધારું છે, વરસાદ ચાલુ છે ધીમે ધીમે. અમે એમ વાત હતી કે ડાયલોગ બાજી સાથે, પણ કોઈને કઈ ડાયલોગ જ નથી આવડતો. આવડે છે કોઈને ડાયલોગ?
મમ્મી ને આવડતો હોય એવું લાગે છે એનું રિએક્શન જોઈને. હું મમ્મી તમને ડાયલોગ આવડે? ડાયલોગ કોને કહેવાય? ડાયલોગ જોયું, ડાયલોગ નું નામ પડ્યું ને એટલે કે ડાયલોગ કોને કહેવાય. ડાયલોગ મમ્મી ને નથી આવતો, ચેતુબેન ને આવડતો છે. ચેતુબેન ડાયલોગ નો આવડે. ચેતુબેન તો કયો બા ડાયલોગ પોતાનો ફેવરેટ ન હોય ને તો બીજાનો માથ ન ખડાય. કેમ? ઘણા માણસો એમ કે અમને આમ કરી નાખવું છે, અમને તેમ કરી નાખવું છે, પછી પોતાને કઈ ન કરવું હોય, બીજા ઉપર ઢોળી દે કે એને એમ ન કર્યું ને એટલે આમ ન થયું. એને ડાયલોગ ને ડાયલોગ આમ ડાયલોગ ડાયલોગ મમ્મી ડાયલોગ જો હું બોલું તો હું બોલું ડાયલોગ મને ડાયાબિટીસ હોય ને હું ગળ્યું ખાત તારા બાપ નું હું જાય એને ડાયલોગ ડાયલોગ એક આવડી ગયો બાને. પથ્થર કી બધી સે ભી ક્યા બનતી હૈ નદિયા રુકતી હૈ હાલતો કી ધમકીઓ સે ક્યા અપની નજરે ઝુકતી હૈ ઇસકો બોલતે હૈ ડાયલોગ. હા હા દેખ દેખ કર બોલના. હું નહીં મિલેગા નહીં મિલેગા ને દો હાથ ફેલાવું તો ખુદા તેરી ખુદાઈ દૂર નહીં મગર મે માંગુ ઓર તું દે વો બાત મુજે મંજૂર. અરે વાહ વાહ મમ્મી વાહ ક્યા બાત હૈ. આને તારો ડાયલોગ બોલ. પાછો એક ડાયલોગ બોલ. ઇસ દુનિયા મેં હર કિસી કી ખ્વાહિશ પૂરી હો જાતી તો કોઈ ભગવાન કે મંદિર પે ડેરા નહીં ડાલતા. વાહ મમ્મી વાહ ક્યા બાત. હવે તમને પ્રિયંશ ને સોય ના આવડે છે કઈ ડાયલોગ યાર? મને તો આવડતો. જો આયા લાય જો નશો દારૂ માં હોત તો દારૂ ભરેલી બોટલ નાચત. વાહ મમ્મી વાહ. આ તમે તો સુવિચાર માંથી ડાયલોગ બાજી માં નંબર વન નીકળ્યા છે. તમે હવે એક ડાયલોગ તો બને જ છે. એક ડાયલોગ એક ડાયલોગ. કેટને આદમી થે? દો આદમી થે? દો નહીં થે તો એક હી થા. ચાલો એક હી બસ. બનાવટી ડાયલોગ હતો પણ મજા આવી. હવે હવે કેટના કેટને આદમી છે એક આદમી ઘર પે એ રહા એ રહા અનલિમિટેડ તમને આવડતા હોય એટલા જોવાનું સાસ કોને કેટલા ઝાઝા આવડે છે ડાયલોગ. જો જંગલ માં શાંતિ હોય ને તો એમ નહીં સમજવાનું કે સિંહ નથી કદાચ સૂતો પણ હોય. છે તમે સિંહ ને હુડાવી દીધો. જોડે પીયુ રમવા માંડ્યો છે ને મમ્મી ને પૈ નો ફોન આવ્યો છે એમની જોડે વાત કરવા લાગ્યા છે. છોકરા ટીવી જોવે છે. ના ચેતુબેન હું કરે? ચેતુબેન તમે રમણ ભમણ છોકરા ગાવતો ઈ ગરબો ગાવ ને મન નો આવડે એટલે ઈ તો ઓલું કીધે થતું મારા બાપા એ ભેંસું આપડે કરવાનું હોય ને ઈદ ફાવે. છોકરા નું બધું આવીને મેકી દે પછી મમ્મી ને બધું સમેટવું પડે એટલે એ રમણ ભમણ કરેલું ઠેકાણે તો કરવું જ પડે. પાછો એકાદો ડાયલોગ ઈ પ્રમાણે યાદ ન થાય. ઈ તો કે જ ને આ ચારે કર બધી વસ્તુ પડી હોય તો બધી સરખી મૂવી પડે ને તમારે પપ્પા ને એમ બધાને વ્યવસ્થિત જોઈ ઘર એકદમ ક્લીન હોવું જોઈએ તો જ મજા આવે આપણે. જે તો બેન ફોઈ નો ફોન આવ્યો તો આપડા ચણિયા નવરાત્રી ના થઈ ગયા તૈયાર?
યાદી સમય હતો, અત્યારે ખાલી બ્લાઉઝ સીવેલું હોય તો એ નથી શોલ્ડર એ રહેતું. મને મમ્મી મને કે દે સીવી દેશો, આજ મને અપોઇન્ટમેન્ટ આપી દો તો જ હું માનું. ઓકે મમ્મી ડન ને, તો ફાઈનલ ને તો કાલે મમ્મી ફાઈનલી, ઓકે ફાઈનલી મમ્મી કાલ મારું ચોલી નું બ્લાઉઝ સીવી નાખશે ને. અને પીઓ હવે બોની પછી આગળ કઈ બોલતા સી પીયુ, હજી બોલતા નથી શીખો. તમે કોમેન્ટ કરો કે એવું કઈ માનતા આવે કે મારે પીયુ બોલતા શીખી જાય. બો આ બો ભૂલી ને આગળ કઈ શબ્દો આવે એવું કઈ કેજો. સાંજ નો ટાઈમ થઈ ગયો ને, રસોઈ નો ટાઈમ થઈ ગયો, તો સાંજ ની રસોઈ માં શું છે સતુબેન? દાળ મેથી. દાળ મેથી, દાળ છે ની તુવેર, તુવેર નહી સોરી, ચણાની દાળ અને અડદની દાળ. ઓકે. અને મેથી લઈ લેવાની, મેથી છે અને એક ચમચી તેલમાં છે ને શાક લઈ લેવાનું, એટલે આની કડવાશ ને એવું હોય ને હોય છે. ઓકે. એટલે તુરું ન લાગે અને શાક લઈ લેવાની ને. હવે જો તેલ મૂક્યું છે, આપણે વઘાર કરશું, રાઈ નાખશું, જીરું નાખશું, હિંગ નાખશું, હલ્દી પાવડર અને આ ખડા મસાલા છે બધા, લીમડી, મરચું, સૂકું મરચું, લવિંગ, તજ એવું બધું છે અને આદુ લસણની પેસ્ટ. પછી એમાં નાખશું કાંદા. હવે આને સતળાવા દેવાનું, કાંદા થોડાક નરમ થઈ જાય ને ત્યાં સુધી. કાંદા ચડી ગયા છે, હવે એમાં ટમેટી નાખી દઈશું. હવે ટમેટા પણ ચડવા દેવાના, થોડીક વાર ઢાંકી દેશું આપણે એને. પ્યાલતી હતી ને એમાં વચ્ચે મમ્મી આવી ગયા, હું મમ્મી લઈ આવ્યા નવું, વીટી નાખી હતી ને. હા, અરે વાહ મમ્મી વીટી. જેના માપ ની બની હોય ને એના હાથમાં સારી લાગે. આંગળીઓ કેવી છે? અહીંથી પટલી, પછી અહીંથી મોટી, પછી પતલી. મોટું પતલું વાળી છે ને એટલે મજા ન આવે વીટી પે, પણ સારી લાગે. હાલે માની એવું કઈ બહુ નહીં. પછી ટમેટા ચડી ગયા, ચડી ગયા છે. હવે આપણે એમાં મસાલા નાખશું, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું અને આ ઓરિજિનલ મરચું. થોડુંક તો તીખું કરવું પડે, નહીં તો તીખા વગર તો કેમ ચાલે. અને એમાં નાખશું નમક, મીઠું મીઠું નાખ્યું છે. કોમેન્ટ કરીને બતાવો કે આનો જવાબ શું આવશે, કે મીઠા ને મીઠું કેમ કહેવામાં આવે છે, ખારું છે છતાં. મસાલા થઈ ગયા છે એકદમ, થોડીક વાર ચડવા દેશું, તેલ છૂટું પડે ને ત્યાં સુધી. તેલ છૂટું પડી ગયું છે, જોવો. આપણે એક લીંબુ નીચવશું,
ટમેટા નાખ્યા છે એટલે લીંબુ ઓછું નાખવાનું, પછી જે જોઈએ તેને ઉપરથી નાખવાનું. વધારે નાખે ખાટું થઈ જાય, ઓછું ખાટું ખાતા હોય કોઈ વધારે ખાતું. હવે આ મેથી છે આપણે સાતળીથી, એમાં નાખી દઈશું. ગ્રીન કલર આવ્યો એટલે આમ મસ્ત લાગે, મસ્ત લુક આવે ગ્રીન ને રેડ. હજી આની અંદર દાળ આવશે ને એટલે વધારે પછરંગી. ગ્રીન તો થઈ જ ગયું છે, ગ્રીન થઈ ગયું છે. તમારે નથી ખાવાનું, તમારા દશમ છે કાલે અગિયાર હશે ને પ્રમજી બાર હશે તો એનો લે દે, કઈ નથી બધું ન રહેવાનું હોય ને તળી જાય તળી જાય પછી પંદર હશે. ઓકે સરગવાનો પાવડર. આમ તો કોઈ સરગવો પીતા નથી ખાતા નથી એટલે રોટલા બનાવીએ ને એના અંદર એક ચમચી નાખી દઈએ એટલે બધા. અમારા ઘરમાં સરગવાનો પાવડર રોટલીનો લોટ બાંધવામાં, બાજરાનો લોટ બાંધવામાં, ગમે લોટ બાંધીએ એમાં નાખી દઈએ એટલે હેલ્થ માટે સારું રહે. આમ કોઈ ન ખાય એટલે એમાં એડ કરી દઈએ એટલે સ્વાસ્થ્ય સારું રહે. શું કેવું? હા, ઈ બાને સરગવો જાય બધાને. ભજીયા હોય તો સરગવો, ભાજી હોય તો સરગવો, રોટલા હોય તો સરગવો, દાળ બફાઈ ગઈ છે. આપડી દાળ બનીને રેડી, એટલે રેડી નથી થયો, ઉકાળવાની બાકી છે, પછી રેડી થઈ જાય. તમે અગાઉ તૈયાર નહી થઈ જતા કેશો કે પાણી જેવી દાળ બને. કેમ છે તું બેન? ઉકાળવા દેવા ને એકદમ ઉકાળી. ચણા ની દાળ આવે કે નહીં એટલે હમણાં ઉકળશે ને એટલે જાડી થઈ જાય. ઓકે. અને આમ બા નાખ ના રોટલા અને ચેતુબેન ના થી દાળ, આજે તો મજામાં ગાર્ડન ગાર્ડન સીધા ને બધા ખાવામાં. અહીંયાથી બ્લોગ નું એન્ડિંગ છે, પણ આપણી તરફથી એક મસ્ત ડાયલોગ છે. માણસ ને છે ને ડબ્બામાં ત્યારે જ પુરાવવું જોઈએ ત્યારે મરી જાય, ત્યાં સુધી છે ને માણસ ને ડબ્બામાં ન પુરાવે એટલે આપણે એ ડબ્બામાં પુરાવવાનું થતું નથી. સમજી ગયા છો તમે ટૂંકમાં? અને સાથે સાથે બતાવી દઉં કે અત્યારે જમવામાં શું છે. શું છે પ્રિયાંશ? બો 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 બો. વાહ 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 વાહ, સરસ. તો જો આપણે આ સાબુદાણાની જે વેફર છે ને, સાબુદાણા ને ગાંઠિયા, એ મારા પ્રિય ગાંઠિયા છે. ભાભી કેટલા પ્રિય છે? બહુ. એક ડબ્બો તળી દીધો એટલે આખો ખાઈ જાવ. હા, આખો ખાઈ જાવ. પ્રિયાંશ પણ જમવા બેસી ગયો છે, પપ્પા પણ અહીંયા છે. પપ્પા એક ડાયલોગ માઈનો રહેવું નાનો. પ્રિયાંશ ને અહીંયા. હા, અહીંયા પ્રિયાંશ એક ડાયલોગ તારા માટે, કઈ કાર્ટૂન નો. કાઈ નથી એનો. મોટો બટલુ માંથી. અરે ખાલે બોલ. ખાલી બેગ થી બાકી બચતી નહી ચાલતી. વાહ, તારી પાસે કઈ? ઓલી માછા બીયર. માછા બીયર માંથી કાઈ કાઈ તો છે આટલું બધું. જેઠાલાલ નું. જેઠાલાલ નું બગુચક. બગુચક ભાઈ પાસે કઈ ડાયલોગ છે? મારી પાસે તો કોઈ પણ ડાયલોગ નથી. ના ના, હશે તે કાઈક તો હશે. ના ના, આપણી પાસે તો કોઈ ડાયલોગ નથી. હશે હશે. તમે શાંતિથી જમી લો બધા એમ. તો ચાલો, આપણે પણ અહીંયા જમવા બેસી ગયા છીએ અને દાળ છે ને બહુ મસ્ત બની છે, સરસ બની છે. અમને લોકોને એક લાસ્ટ લુક બતાવી દો, કેમ કે આની પછી તો પેટમાં જ રહી જવાની છે. કાલે તમને ફરી ધ્યાન મળીએ નવો વ્લોગ સાથે. ત્યાં સુધી તમને આજે ડાયલોગ નો સિરીઝ કેવી લાગી? જો આ ડાયલોગ ની સિરીઝ તમને સારી લાગી હોય તો તમે કોમેન્ટ કરજો. તમે પણ સજેસ્ટ કરો કઈ નવા નવા ડાયલોગ. તમે શું છે કે નેક્સ્ટ તમે છે ને ડાયલોગ આખો બ્લોગ બનાવવાનો છે ડાયલોગ નો, અને બહુ મજા આવવાની છે એ બ્લોગમાં. એટલે તમે લોકો છે ને તૈયાર રહેજો એ બ્લોગ જોવા માટે. અને આજના માટે આટલું જ છે. તમને લોકોને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.